विद्यार्थी मित्रों, तमे तमारा नवा पुस्तको जोया हशे। नवा पुस्तकोनी अंदर आ प्रमाणे एक एप्लिकेशन विशे माहिती आपवामां आवेली छे। आजे हूँ तमने आ एप्लिकेशन केवी रीतना डाउनलोड करवी तेनी समज आपीश, एनो उपयोग केवी रीतना करवो। सौ प्रथम आपणे प्ले स्टोरमां जईशुं। प्ले स्टोरमां जईने दीक्षा DIKSHA दीक्षा नाखीने सर्च करीशुं तो आपणने अहींया दीक्षा एप्लिकेशन जोवा मळे छे। एने आपणे इंस्टॉल करीशुं फोननी अंदर। एप्लिकेशन बहु नानी छे, 11 MB छे। एप्लिकेशन डाउनलोड करीशुं। અહીંયા તમે જોશો કે મારા ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયેલી છે। ઇન્સ્ટોલ થયા પછી એને ઓપન કરવાની છે, તો હું એને ઓપન કરું છું। આ દીક્ષા એપ્લિકેશન એનો ઉપયોગ કેવી રીતના કરવો, અહીંયા તમારે તમારી અનુકૂળ ભાષા પસંદ કરવાની છે, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી। અહીંયા તમારે તમારું એકાઉન્ટ, તમે શિક્ષક તરીકે જોઈન થવા માગો છો કે વિદ્યાર્થી તરીકે, અન્ય કોઈ બી રીતે, તો હું અહીંયા જો શિક્ષક તરીકે જોઈન થવા માગું છું તો શિક્ષક ક્લિક કરીશ। હવે અહીંયા તમને કહે છે કે QR કોડ સ્કેન કરવો, તો આ શું છે QR કોડ? તો તમે તમારી નવી બુકો જોશો તો એની અંદર તમને આ પ્રમાણેની રચના જોવા મળે છે। તો આ જે છે તે QR કોડ છે। QR કોડ તમારે આ દીક્ષા એપથી સ્કેન કરવાના છે, તો એ સ્કેનિંગ કરવા માટે દીક્ષા એપની અંદર જશો, અહીંયા QR કોડ સ્કેન કરો, મંજૂરી માગશે તો મંજૂરી આપી દીધી। અહીંયા QR કોડ ઉપર લઈ જઈને સ્કેન કરવાનું। સ્કેન કરવાથી તમને જોશો કે અહીંયા જે આપણે આ QR કોડ સ્કેન કર્યો તે 5મા ધોરણની ગણિતનો હતો, તો એના રિલેટેડ અહીંયા ચાલુ થઈ જાય છે। તમે જોશો કે જે આ ચેપ્ટર છે રાષ્ટ્રીય ફળ કેરી, એનો વિડીયો તમને ત્યાં તરત જોવા મળશે, બરાબર છે। આ પ્રમાણે તમે કોઈ પણ વિષયનો QR કોડ સ્કેન કરી અને જોઈ શકો છો। આભાર। ગરમીની અંદર લોકો ગરમીથી બચવા માટે જુદા જુદા નુસ્ખાઓ અપનાવતા હોય છે, ખરું ને?